સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. દિવાળીના તહેવારો દરમિયાન ચીજડપની ઘટનાઓને અંજામ આપતા શખ્સો ઉપર પોલીસ રાખશે બાજ નજર. મુસાફરોના દસારાને પહોંચી વળવા એસટી નિગમના પાલમપુર વિભાગ દ્વારા વધારાના બસ રૂટો દોડાવવાનું આયોજન. ઇકબાલગઢમાં માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરી વતનમાં ભાગી જવાની કોશિશ કરતા પ્રપ્રાંતીય શખ્સને ગણતરીના કલાકોમાં જ ઝડપી લેવાયો. થરાદનો વીજકર્મી નર્મદા કેનાલમાંથી મૃત હાલતમાં મળતા ચકચાર. ધાનેરામાં ખાલી બારદાનની દુકાન આગમાં લપેટાતા મચી દોડધામ. શોર્ટ સર્કિટના લીધે લાગેલી આગમાં ખાલી બારદાનનો જથ્થો બળીને રાખ થઈ જતા દુકાન માલિકને 5-1 લાખનું નુકસાન. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના રજમદારોએ કાયમી કરવાની માંગ સાથે મામલતદારને આપ્યું આવેદનપત્ર. સંજય લીલા ભણસાળીની આગામી ફિલ્મ પદ્માવતીમાં ઇતિહાસ સાથે ચેડા થયાના આક્ષેપો સાથે ફિલ્મની રજૂઆત અટકાવવા કલેક્ટર કચેરીમાં કરાઈ રજૂઆત. હવે જોઈએ સમાચાર વિગતવાર. આવતીકાલ મંગળવારે ધનતેરસની ઉજવણી સાથે દિવાળીના તહેવારોની ઉજવણી શરૂ થઈ રહી છે, જેના પગલે આજે સોમવારથી જિલ્લાના શહેરી વિસ્તારોમાં પ્રજાકીય ચહેલપહેલમાં વધારો થયો છે. ત્યારે દિવાળીના તહેવારો દરમિયાન ટ્રાફિક સમસ્યાના ઝડપી નિવારણ તેમજ ચીલ ઝડપ અને ચોરીના બનાવોને અટકાવવા પોલીસ તંત્ર દ્વારા તૈયાર ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. તહેવારોની ઉજવણી માટે ખરીદી અર્થે જામતી ભીડનો ગેરલાભ ઉઠાવી કેટલાક તત્વો ચીલઝડપ તેમજ ચોરી જેવી ઘટનાઓને અંજામ આપતા હોય છે. ત્યારે દિવાળીના તહેવારો દરમિયાન બજારોમાં ભીડભાડવાળી જગ્યાઓએ દરેક લોકોને સતર્ક રહેવાની સલાહ પણ પોલીસ તંત્ર દ્વારા અપાઈ છે. પાલનપુર શહેરમાં ખુલ્લેઆમ પરવાના વગર ફટાકડાનું વેચાણ થઈ રહ્યું છે, તેની સામે પણ પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવશે. હાલમાં ડુપ્લિકેટ બ્રાન્ડના ફટાકડાનું વેપારીઓ બિલ વગર ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જિલ્લા પોલીસ વડા નીરજકુમાર બળગુજરે જણાવ્યું હતું કે દિવાળીના સમયે બજારમાં સર્જાતી ટ્રાફિકની સમસ્યાને કંટ્રોલ કરવા તેમજ ભરચક વિસ્તારમાં ચોરી અને ચીલઝડપના બનાવ ન બને તે માટે પોલીસે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આગામી સમયમાં દિવાળીના તહેવાર આવતા હોય અને દિવાળીના તહેવારની આસપાસ અને સમય ટ્રાફિક જામની સમસ્યા તેમજ ચીલઝડપ અને ચોરીની વધુ ગુના બનતો હોય છે, જેના લીધે પૂરું તૈયારીના સ્વરૂપે બનાસકાંઠા પોલીસે એક એક્શન પ્લાન ઘડ્યું છે અને એમાં ખાસ કરીને જે ભીડભાડવાળા ઇલાકા છે, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, માર્કેટ, એમાં ખાસ પેટ્રોલિંગની વ્યવસ્થા ગોઠવાઈ છે અને એની સાથે સાથે જે જાણીતા ગુનેગાર છે, MCR હિસ્ટ્રી શીટર છે, એની ખાસ ચેકિંગની ડ્રાઈવ ગોઠવેલ છે અને જે top 10 લિસ્ટેડ બુટલેગર દારૂના જુગારના અને ગુંડાઓ છે એના ઉપર સતત વોચ રાખવામાં આવશે અને ખાસ કરીને જે પોલીસ દ્વારા માર્કેટ અને ભીડવાળા વિસ્તાર છે એમાં ફૂટ પેટ્રોલિંગ જે છે એ કરવામાં આવશે, જેનાથી ગુનેગારોમાં ડર રહે અને જે પ્રજાજનો છે એ સુરક્ષિત મહેસૂસ કરે અને એની દિવાળી એકદમ સુરક્ષિત રહે. અને જે વગેર લાયસન્સ વગેર પરવાના લીધે જે ફટાકડાના ગેરકાયદેસર વેચાણ કરે છે એને ઉપર પણ પોલીસ કડક પગલાં લેવાશે. ગુજરાતીઓ માટે દિવાળીનો તહેવાર સૌથી મોટો તહેવાર ગણાય છે. ગુજરાતી લોકો દેવું કરીને પણ દિવાળીની ઉજવણી કરવા માટે જાણીતા છે. એટલે દિવાળીના આગમન પૂર્વે વતન બહાર વસતા લોકો હાલ દિવાળી ઉજવવા વતન તરફ આવી રહ્યા હોય. એસટી બસો તેમજ રેલવે ટ્રેનો અને ખાનગી ટ્રાવેલ્સમાં પણ મુસાફરોની ભરચક ભીડ જોવા મળી રહી છે. બીજી બાજુ દિવાળી અને નવું વર્ષ તેમજ ભાઈબીજની ઉજવણી બાદ ઘણા લોકો મિની વેકેશન માણવા યાત્રાધામો તરફ ઉપડી જતા હોય. દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસાફરોના દસારાને પહોંચી વળવા
એસટી નિગમના પાલનપુર વિભાગ દ્વારા વધારાના બસ રૂટ દોડાવવાનું ખાસ આયોજન કરાયું છે। એસટી નિગમની પાલનપુર ખાતેની વિભાગીય કચેરીના પરિવહન અધિકારી એમ કે ડામોરે બીકે ન્યૂઝ ચેનલ સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે દિવાળીની ઉજવણી બાદ મુસાફરોના દસારાને પહોંચી વળવા આગામી 21 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધી 14 જેટલા વધારાના બસ રૂટ દોડાવવાનું આયોજન કરાયું છે, જેમાં અંબાજી અને પાલનપુર ડેપો દ્વારા માઉન્ટ આબુ અને અમદાવાદ માટે વધારાના બસ રૂટો દોડાવાશે, જ્યારે પાલનપુર ડીસા અને સિદ્ધપુર ડેપો દ્વારા પણ સુંધામાતા અને અમદાવાદ માટે વધારાના બસ રૂટ દોડાવાશે। તદુપરાંત પાલનપુર વિભાગના તમામ ડેપો દ્વારા પણ મુસાફરોની સંખ્યાને ધ્યાને લઈ જરૂરિયાત મુજબ મુસાફરોને વધારાની બસ સેવા પૂરી પડાશે તેવું એમ કે ડામોરે જણાવ્યું હતું। હા જી સાહેબ, હેલો જી, હા જી, હા, એક્સ્ટ્રા સંચાલન બાબતે દિવાળી માટે હવે ચાલુ વર્ષે દિવાળી એક્સ્ટ્રા સંચાલન માટે ખાસ કરીને આપણે બાજુના આંતરરાજ્યમાંથી સંચાલન કરતા હોઈએ છીએ। જે સંચાલન તારીખ 21/10 થી 27/10 સુધી કરવામાં આવશે, જેમાં અંબાજી ડેપો દ્વારા માઉન્ટ આબુથી અમદાવાદ 5 વધારાના શિડ્યુલ ચલાવશે। પાલનપુર ડેપો છે એ માઉન્ટ આબુ અમદાવાદ અને સુંધા માતા અમદાવાદ એવા 3 વધારાના શિડ્યુલ ચલાવશે। સિદ્ધપુર ડેપો છે એ સુંધા માતાથી અમદાવાદના 3 અને ડીસા ડેપો છે એ સુંધા માતાથી અમદાવાદના 3, એમ કુલ મળી 14 વધારાના શિડ્યુલ્સનું સંચાલન આ 4 ડેપો દ્વારા કરવામાં આવશે। એ સિવાય પણ સ્થાનિક લોકલ મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખી દિવાળી પહેલાં પણ ડેપો કક્ષાએથી જરૂરિયાતને અનુલક્ષીને એક્સ્ટ્રા સંચાલન હાથ ધરવામાં આવનાર છે અને આ દિવાળી પછી 21 તારીખથી 27 સુધી આ 14 શિડ્યુલોનું એક્સ્ટ્રા સંચાલન 7 દિવસ સુધી કરવામાં આવશે। કુલ 27 તારીખ સુધી બંધ ને પછી બંધ ને? હા, 21 થી 27, યસ, ઓકે ઓકે, ઠીક, થેન્ક યુ। બનાસકાંઠાના ડીસા નજીકથી પસાર થતી બનાસ નદીના પટની રેતીની ગુણવત્તા બાંધકામ ક્ષેત્રમાં વખણાતી હોય ખનીજ માફિયા દૈનિક ધોરણે નદીના પટમાંથી રેતી ઉલેચી સરકારી તિજોરીને રોયલ્ટી ટેક્સનું મસમોટું નુકસાન પહોંચાડી રહ્યા છે। સ્થાનિક સત્તાધીશોની રહેમનજરથી આ ગોરખધંધો ખૂબ જ વકરી રહ્યો છે। જો કે ગત રવિવારે સાંજે ડીસાના મામલતદારે બનાસ નદીમાંથી રેતી ભરીને જઈ રહેલી 4 ટર્બો ટ્રકોને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે। ડીસાના મામલતદાર રવિવારે સાંજે હાઈવે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા એ વખતે બનાસ નદીમાંથી રેતી ભરેલી 4 ટર્બો ટ્રકો નીકળતા મામલતદારે આ ટ્રકોને આંતરી રોયલ્ટી ભર્યાનો પુરાવો માંગ્યો હતો, પરંતુ એકે ટ્રક ચાલક પુરાવો રજૂ કરી શક્યો ન હતો, જેથી મામલતદારે તુરંત જ ડીસા તાલુકા પોલીસને બોલાવી રેતી ભરેલી 4 ટર્બો ટ્રકો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। મામલતદારની આવી કડકાઈથી ખનીજ માફિયા અને રેતીના તસ્કરોમાં ફફડાટ ફેલાયો છે। ઉલ્લેખનીય છે કે બનાસ નદીના પટમાંથી રેતીની તસ્કરી કરી રેતીનો વેપલો કરનારાઓને કમાણીની ટંકશાળ પડી રહી છે। આ ગોરખ ધંધા માટે નંબર પ્લેટ વગરની અથવા તો નંબર પ્લેટ ઢાંકેલી હોય તેવી ટ્રકોનો ઉપયોગ કરાય છે, જેથી અકસ્માત સર્જી ફરાર થઈ જતી ટ્રકોને ઝડપવી પણ મુશ્કેલ બની જાય છે। વળી રોડ ઉપર દોડતી રેતી ભરેલી ટ્રકો ઉપર તાપડા ઢાંકવાની પણ તસ્દી લેવાતી નથી, જેથી અન્ય વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવી પડે છે, ત્યારે આ મામલે તંત્ર વાહકોએ લાલ આંખ કરવાની જરૂર જણાઈ રહી છે। દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા છે અને શહેરી વિસ્તારોમાં લોકોની અવરજવર પણ વધી ગઈ છે। લોકોની આ અવરજવર વચ્ચે શહેરમાં ટ્રાફિકની સમસ્યા પણ ખૂબ જ પેચીદી બની ગઈ છે। ડીસામાં અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે આવી રહ્યા છે, ત્યારે આજે બપોરે ડીસા શહેરના જલારામ મંદિર નજીક એક લારીવાળાને ડમ્પરે ટક્કર મારતા લારી ચાલકનો તમામ માલસામાન રોડ ઉપર વિખરાઈ ગયો હતો। જો કે સદભાગ્યે લારી ચાલકને આ દુર્ઘટનામાં આબાદ બચાવ થયો હતો। આ ડમ્પર JR અગ્રવાલનું હતું। આ ઘટના બનતા જલારામ મંદિર નજીક કલાકો સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો। ઘટના બાદ ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો હતો। ગત રવિવારે ડીસા ખાતે કેન્દ્ર સરકારના વિદેશ મંત્રી અને ભાજપના સન્માનિત મહિલા નેતા સુષ્મા સ્વરાજનો લાઈવ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાષ્ટ્રીય મહિલા નેતાને સાંભળવા ડીસા શહેર અને તાલુકામાંથી મોટી સંખ્યામાં બહેનો હાજર રહી હતી।
આ સંવાદ કાર્યક્રમમાં અમદાવાદ ટાઉનહોલથી વિડીયો કોન્ફરન્સ મારફતે સુષ્મા સ્વરાજે 32થી વધુ સેન્ટરો ઉપર મહિલાઓને સીધું સંબોધન કરી તેમના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. ડીસાના જલારામ હોલ ખાતે ગુજરાત સરકારના સ્ટેટ વુમન્સ કમિશનના ચેરપર્સન લીલાબેન આકુલિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં ભાજપ બક્ષી મોરચાના પ્રદેશ પ્રમુખ દિનેશભાઈ અનાવાડિયા, જિલ્લા ભાજપ મંત્રી સાધ્વી નિર્મળાપુરીજી, મહામંત્રી ઇન્દુબેન જોશી, સવિતાબેન હરિયાણી, રંજનબેન ખત્રી સહિત મહિલા મોરચાની 1000થી વધુ બહેનોએ ઉપસ્થિત રહી સુષ્માજી સાથે સંવાદ કર્યો હતો. કાર્યક્રમના અંતે આભારવિધિ મહિલા મોરચાના મહામંત્રી રીનાબેન દિનેશભાઈ પરમારે કરી હતી. આજે ડીસા ખાતે આપણે મહિલા ટાઉન હોલના કાર્યક્રમની અંદર વિશાળ સંખ્યાની અંદર બહેનો અહીંયા ઉપસ્થિત રહી છે. માનનીય આપણા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજજી, આપણા માનનીય સીએમ વિજયભાઈ રૂપાણીજી અને માનનીય આનંદીબેનની અધ્યક્ષતામાં આજે અમદાવાદ ખાતે ટાઉન હોલ કાર્યક્રમ યોજાયો છે અને ગુજરાતની 1 લાખ કરતાં પણ વધારે બહેનો આજે આ કાર્યક્રમમાં જોડાઈ છે અને માનનીય આપણા સુષ્માજીનું જે માર્ગદર્શન છે એ બધા બહેનોએ શાંતિથી લીધું છે અને એમને સવાન દ્વારા આપલે પણ કરવામાં આવી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ઇકબાલગઢમાં માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરી વતનમાં ભાગી જવાની કોશિશ કરતા પ્રાંતીય શખ્સને ગણતરીના કલાકોમાં ઝડપી લેવાયો. થરાદનો વીજકર્મી નર્મદા કેનાલમાંથી મૃત હાલતમાં મળતા ચકચાર. ધાનેરામાં ખાલી બારદાનની દુકાન આગમાં લપેટાતા મચી દોડધામ. શોર્ટ સર્કિટના લીધે લાગેલી આગમાં ખાલી બારદાનનો જથ્થો બળીને રાખ થઈ જતા દુકાન માલિકને 5-1 લાખનું નુકસાન. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના રજમદારોએ કાયમી કરવાની માંગ સાથે મામલતદારને આપ્યું આવેદનપત્ર. સંજય લીલા ભણસાળીની આગામી ફિલ્મ પદ્માવતીમાં ઇતિહાસ સાથે ચેડા થયાના આક્ષેપો સાથે ફિલ્મની રજૂઆત અટકાવવા કલેક્ટર કચેરીમાં કરાઈ રજૂઆત. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. સુખમય અહેસાસ જગાવે, ઘરને સુંદર ઘર બનાવે, સ્વપ્નાઓની સુવાસ અનેરી આનંદ ટાઇલ્સ ગેલેરી. હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી, જેમાં આપને મળશે અદ્ભુત વેરાયટી. સફારી, સેરા, કજારિયા, જેગુઆર, એસ્ટ્રલ, ફિનોલેક્સ, આશીર્વાદ અને ફિટવેલ જેવી બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો, સીપી ફિટિંગ્સ, સેનિટરી વેર અને પાઇપો તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ KSV કંપનીની પાણીની મોટરો મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આનંદ ટાઇલ્સ ગેલેરી, મુરલી ટાયરની સામે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક જિગ્નેશભાઈ સાધુ, રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રશાંતભાઈ અગ્રવાલ. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ. લડવી નદી પાસે, ડીસા હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. અબ દેશ ચલેગા 10 રૂપિયા મેં 70 કિલોમીટર. પુનવાલ ઈ વ્હીકલ, સ્ટાઇલિશ લુક્સ, નો પેટ્રોલ, ઝીરો મેન્ટેનન્સ, ટેક્સ બેનિફિટ કે સાથ. હમકો ચાઇના પે ભરોસા નહીં હૈ, નહીં હૈ. હમારા ભરોસા ઇન્ડિયા, ઇન્ડિયા. મેક ઇન ઇન્ડિયા હૈ લાના, લાના. ગાડી ઇન્ડિયા કી ચલાના, ચલાના. ઓ ભૈયા, પર્યાવરણ પૈસા બચાના, બચાના. ટુનવાલ ઈ બાઇક હૈ લાના, લાના. પેટ્રોલ સે મુક્તિ હૈ પાના, પાના. 20 રૂપિયે મેં 200 કિલોમીટર તુમે ચલાના, ચલાના. ઓ ભૈયા, ટુનવાલ ગાડી મેં ટાયર ટ્યુબલેસ, ટ્યુબલેસ. ઇસમેં તો સેન્ટર લોક ડિસ્ક બ્રેક, ડિસ્ક બ્રેક. ફ્રી સર્વિસ હૈ પાના, પાના. ટુનવાલ ઈ બાઇક ચલાના, ચલાના. અબ દેશ ચલેગા 10 રૂપિયે મેં 70 કિલોમીટર. ટુનવાલ ઈ વ્હીકલ, સ્ટાઇલિશ લુક્સ, નો પેટ્રોલ, ઝીરો મેન્ટેનન્સ, ટેક્સ બેનિફિટ કે સાથ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ આચરી
વતન તરફ ભાગી જવાની કોશિશ કરનાર પરપ્રાંતીય ઈસમને ગણતરીના કલાકોમાં ઝડપી લઈ કારાગૃહમાં ધકેલી દીધો છે. આ ચકચારી ઘટનાની વિગતો કંઈક એવી છે કે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ખાતે ભાડાના મકાનમાં રહેતા અને પાણીપુરીનો ધંધો કરતા મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના કાથા ગામના શૈલેન્દ્ર ઉર્ફે રાજ રાજપૂત નામના પરપ્રાંતીય ઈસમે તાજેતરમાં જ વહેલી સવારે સામેના મકાનમાં રહેતા પરિવારની બાળકી ઉપર તેણીની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના બાદ આરોપીએ પોતાના વતન તરફ નાસી છૂટવાની કોશિશ કરી હતી. જો કે આ ઘટનામાં દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ અવસ્કોર પ્રાંતીય શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા અમીરગઢના ઇન્ચાર્જ પીએસઆઈ એવાય પટેલે તેમની ટીમ સાથે તુરંત જ તપાસનો દોર શરૂ કર્યો હતો. જે દરમિયાન ગુનો કર્યા બાદ પોતાના વતન તરફ નાસી જવાની કોશિશ કરતા આરોપીને ખાનગી બાતમી તથા ટેકનિકલ ઉપકરણોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં રસ્તામાંથી ઝડપી લઈ જેલના હવાલે કર્યો છે. ઇકબાલગઢ રહેતા એક ઈસમ, દીકરી તેના જ મકાનના સામે રહેતા એક પરપ્રાંતીય ઈસમે વહેલી સવારના તેના મકાનમાં તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરતો ભોગ બનનાર યુવતીએ ઈસમ ભોગ બનનાર યુવતીએ યુવતીએ તે ઈસમના સામે ફરિયાદ આપતા અમીરગઢ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુરા નંબર 82/2017 એપીકો કલમ 376/502/342/354 મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ પોસઈ શ્રી એવાય પટેલ સાહેબ ઇન્ચાર્જ પોસઈ અમીરગઢ નાવ તપાસ ચલાવી રહેલ છે અને આરોપી શૈલેન્દ્ર ઉર્ફે રાજ જંડેલ રાજપૂત જે મૂળ રહેવાસી કાથા તાલુકો મોહના જિલ્લો ભીંડ મધ્યપ્રદેશની ધરપકડ કરવામાં આવેલ છે. બનાસકાંઠાના થરાદ નજીકથી પસાર થતી નર્મદા યોજનાની મુખ્ય કેનાલમાંથી આજે વધુ એક લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ લાશ થરાદના જ UGVCL કંપનીના વીજ કર્મચારીની હોવાની વિગતો બહાર આવતા આ કર્મચારીના શંકાસ્પદ મોત મામલે પણ તર્ક વિતર્ક થઈ રહ્યા છે. આ કર્મચારીએ કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે. જો કે કોઈ આ કર્મચારીનું મોત નિજાઈ બનાવને આપઘાતમાં ખપાવવા માટે લાશને નહેરમાં ફેંકી દીધી હોવાની શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી. ત્યારે હાલ તો પોલીસે લાશનો કબજો મેળવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ વીજ કર્મચારીની હત્યા થઈ છે કે તેણે આત્મહત્યા કરી છે તેનો ભેદ ઉકેલવા પણ થરાદ પોલીસે ઊંડી તપાસ હાથ ધરી છે. ધાનેરા તાલુકાના થાવર ગામ નજીક આવેલા અર્બુદા શોપિંગમાં આવેલી બારદાનની દુકાનમાં રવિવારે આકસ્મિક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ધાનેરા તાલુકાના થાવર ગામ નજીકના અર્બુદા શોપિંગ સેન્ટરમાં આવેલી ભમરાજી ખત્રીની માલિકીની બારદાનની દુકાનમાં રવિવારે કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા દુકાન માલિકને લાખોનું નુકસાન વેઠવું પડ્યું છે. આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા દુકાનમાં પડેલા ખાલી બારદાન આગમાં લપેટાઈ ગયા હતા. જો કે ઘટના બાદ આસપાસના દુકાનદારોએ આગને ઓલવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો, પણ વિકરાળ આગ અંકુશમાં આવી નહોતી, જેથી છેવટે ફાયર ફાઈટરની ટીમને બોલાવી આગને કાબૂમાં લેવાઈ હતી. જો કે આગના લપકારા શાંત થાય ત્યાં સુધીમાં દુકાનમાં પડેલા તમામ ખાલી બારદાન બળીને રાખ થઈ જતાં દુકાન માલિક ભમરાભાઈ ખત્રીને આશરે 5-1 લાખ જેટલું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. આ આગ શોર્ટ સર્કિટના લીધે લાગી હોવાનું અનુમાન થઈ રહ્યું છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના રજમદારોએ કાયમી કરવાની માંગ સાથે મામલતદારને આપ્યું આવેદનપત્ર. સંજય લીલા ભણસાળીની આગામી ફિલ્મ પદ્માવતીમાં ઇતિહાસ સાથે ચેડા થયાના આક્ષેપો સાથે ફિલ્મની રજૂઆત અટકાવવા કલેક્ટર કચેરીમાં કરાઈ રજૂઆત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1000 થી લઈને 1000ના ગુણાંકની રકમથી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસના અંતે રૂપિયા 12000ના 916 હોલમાર્ક સોના તથા ચાંદીના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. સોના ચાંદીની હોલમાર્ક જ્વેલરીનું વિશાળ કલેક્શન. નગરપાલિકાની સામે બગીચા રોડ, ડીસા.
વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22-201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાના ડીસા તાલુકાના વેપારી મથક બિરડી ખાતે કાર્યરત ધી બિરડી નાગરિક સરાફી સહકારી મંડળી પોતાની સ્થાપનાના 25 વર્ષ યશસ્વી રીતે પૂર્ણ કરી રહી હોય મંડળીના રજત જયંતિ મહોત્સવની કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ભવ્ય ઉજવણી કરાઈ હતી. બિરડી ખાતેના અર્બુદા જિનિંગમાં ઉજવાયેલા રજત જયંતિ મહોત્સવ પ્રસંગે જિલ્લાભરના રાજકીય તેમજ સહકારી આગેવાનો, મંડળીના ડિરેક્ટરો તેમજ સભાસદોએ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજથી 25 વર્ષ પહેલા બિરડીના ગંજબજાર સંકુલમાં માલના ખરીદી વેચાણ માટે નાણાકીય અગવડ સર્જાતી હતી, જેને ધ્યાને લઈ જે તે વખતે બિરડી નાગરિક સરાફી સહકારી મંડળીની સ્થાપના કરાઈ હતી. મંડળીની સ્થાપનાના 25 વર્ષના સમયગાળા દરમિયાન બનાસ બેંકના સહકારથી આજે બિરડી નાગરિક સરાફી સહકારી મંડળી એક વટવૃક્ષ બની ગઈ છે. આ પ્રસંગે મંડળીના પ્રમુખ માનસુંગભાઈ ચૌધરીએ મંડળીની શરૂઆતથી લઈ અત્યાર સુધીની વિકાસગાથા રજૂ કરી હતી અને રજત જયંતિની ઉજવણી પ્રસંગે મંડળી દ્વારા નવા લાભો આપવાની જાહેરાત પણ કરી હતી. મંડળી વતી શિક્ષણ ફંડમાં 5 લાખ, ગૌ સંવર્ધન માટે 1,11,000 તેમજ બેટી પઢાઓ, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન જેવી અનેક સેવાઓ માટે પણ મદદ કરવાની તેમણે જાહેરાત કરી હતી. આ પ્રસંગે બનાસ બેંકના ચેરમેન એમ એલ ચૌધરી, પૂર્વ ચેરમેન દલસંગભાઈ પટેલ, દોલતપુરી ગૌસ્વામી તેમજ મંત્રી હરિભાઈ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચનો કરી બિરડી નાગરિક સરાફી સહકારી મંડળીના વિકાસને બિરદાવી આવનારા સમયમાં આ મંડળીને મદદરૂપ બનવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે જિલ્લા સહકારી સંઘના ચેરમેન અણદાભાઈ પટેલ, કેસરભાઈ પી ચૌધરી, કાળુભાઈ તરક, બિરજીભાઈ જુડાલ, શિવાભાઈ ભુરિયા, કાંતિલાલ માળી, મનુભાઈ જોશી, મંડળીના સભાસદો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠાના દાંતીવાડા ખાતે કાર્યરત સરદાર કૃષિ યુનિવર્સિટીના રોજમદારોને કાયમી કરવામાં થતા અન્યાયથી અકળાયેલા રોજમદારોએ આજે સામૂહિક રીતે દાંતીવાડાની મામલતદાર કચેરીમાં ધસી જઈ રોજમદારોને કાયમી કરવાની માગણી સાથેનું આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. દાંતીવાડા ખાતે આવેલ સરદાર કૃષિ યુનિવર્સિટીમાં છેલ્લા 25 વર્ષથી ફરજ બજાવતા રોજમદારોને આજ સુધી કાયમી કરાયા નથી અને આ રોજમદારોને કાયમી કરવાની માગણીને વર્ષોથી ઠેબે ચડાવવામાં આવી રહી છે. ત્યારે સરકારના આવા અન્યાયથી કંટાળેલા રોજમદારોએ આજે દાંતીવાડા મામલતદાર ઓફિસ આગળ એકત્ર થઈ નારાબાજી કરી તેમની માગણીઓ પૂરી કરવામાં ન આવે તો વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરી જરૂર પડે ધરણા તેમજ આત્મવિલોપન કરવાની ચીમકી સાથે દાંતીવાડાના મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. હું મીર મોહમ્મદભાઈ નાથાભાઈ, રોજમદાર પ્રમુખ, સરદાર કુશીનગર, બનાસકાંઠા. આજે અમે મામલતદાર કચેરીએ આવ્યા છીએ આવેદનપત્ર આપવા માટે, કારણ કે તાજેતરમાં જ ડેપ્યુટી મિનિસ્ટરે મહાનગરપાલિકા તેમજ નગરપાલિકાના રોજમદાર કર્મચારીઓને કાયમી કરવાનું એલાન કર્યું છે, પરંતુ ગુજરાતના બીજા વિભાગના કર્મચારીઓને અને રોજમદારોને કાયમી કરવાનું એલાન કર્યું નથી તો સરકારની ખરેખર આ અન્યાયભરી નીતિ છે. અને જો અમને આમાંથી બાકાત રાખવામાં આવશે અને અમને કાયમી કરવામાં નહીં આવે તો ટૂંક સમયમાં અમારે ધરણા પર ધરવા પડશે અને આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવો પડશે અને ઠેર ઠેર ધરણા ધરી અમે આ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીશું. તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે જે રીતના નગરપાલિકાને અને મહાનગરપાલિકાના રોજમદારોને કાયમી કરવા માટેનું જાહેરાત કરી છે તે ટૂંક સમયમાં સરદાર કુશીનગર જેવા અન્ય વિભાગોમાં ફરજ બતાવવા રોજમદારોને કાયમી કરે અને ટૂંક સમયમાં અમારી માગણી પૂરી કરે અને નહીં કરવામાં આવે તો ગામો ગામ ધરણા ધરી અને અમે આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને સરકાર સામે મોરચા માંડીશું અને ટૂંક સમયમાં અમે ઉપવાસ ઉપર ઉતરીશું તેની અમારે ફરજ પડશે તે માટેનું અમારું આવેદનપત્ર છે. જેઠાભાઈ સદર ગુરિયા, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનો રોજમદાર, અને અમે ઘણા બધા રોજમદારો દાંતીવાડા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ.
કે તાજેતરમાં હાલ નીતિનભાઈ પટેલ સાહેબે જાહેરાત કરીને નગરપાલિકા અને મહાનગરપાલિકાના રોજમદારોને કાયમી કરી અને બીજા વિભાગના રોજમદારોને ઘોર અન્યાય કરવામાં આવ્યો છે અને એમને ખરેખર ન્યાય નહીં આપવામાં આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે અને તેમ છતાં ગાંધીજીના માર્ગે અમરનાથ ઉપવાસ ઉપર ઉતરવાની ફરજો પડશે અને તેમ છતાં પણ નહીં થાય તો આત્મવિલોપન પણ કરવાની અમારે ફરજ પડશે. એ સરકારને ગંભીર નોંધ લેશે એ બાબતે અને અમને તમામને રોજમદારોને ઘણા વર્ષો 25 વર્ષથી ફરજો બજાવે છે તેમને તાત્કાલિક જે મહાનગરપાલિકાના નગરપાલિકાના રોજમદારોને કાયમી કર્યા તે રીતે તમામ રોજમદારોને કાયમી કરે તેવી અમે વિનંતી કરીએ છીએ. જો તમારી માંગો પૂરી નહીં થાય તો શું ચૂંટણીનો બહિષ્કાર કરશો? ચૂંટણીનો બહિષ્કાર કરશું અને તેમ છતાં પણ નહીં થાય તો અમે તમારા કુટુંબ સંગાથે કલેક્ટર કચેરી જઈને આત્મવિલોપન પણ કરવાની ફરજ પડશે. હિન્દી ફિલ્મોના નિર્માતા સંજય લીલા ભણસાળી દ્વારા નિર્મિત અને આગામી દિવસોમાં રિલીઝ થનારી નવી હિન્દી ફિલ્મ પદ્માવતીમાં રાણી પદ્માવતીના પાત્રને વિકૃત રીતે રજૂ કરાયું હોવાના આક્ષેપો સાથે ક્ષત્રિય સમાજ દ્વારા આ ફિલ્મનો આગોતરો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે બનાસકાંઠા જિલ્લામાં કાર્યરત રજપૂત કરણી સેના અને મહાકાલ સેના દ્વારા પણ કલેક્ટર કચેરીમાં આ ફિલ્મની રજૂઆત અટકાવવાની માગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મહારાણી પદ્માવતીએ પોતાની આબરૂ બચાવવા એક નહીં પણ 16,000 જેટલી રાણીઓ સાથે આત્મદાહ કરી દીધો હતો. જોકે નવી આવી રહેલી પદ્માવતી ફિલ્મમાં મહારાણીને મુગલ બાદશાહ અલાઉદ્દીનની પ્રેમિકા તરીકે દર્શાવવામાં આવી છે, જ્યારે ગુજરાત સહિત ભારતભરમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. આ ફિલ્મ બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતના કોઈપણ થિયેટરમાં રજૂ ન થાય એ માટે આજે રાજપૂત સમાજના લોકોએ મોટી સંખ્યામાં પાલનપુર ખાતે એકઠા થઈ વિરોધ વ્યક્ત કરી કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું હતું અને આ ફિલ્મની રજૂઆત વખતે પણ દેશવ્યાપી ઉગ્ર વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આજે બનાસકાંઠામાં મહાકાલ સેના અને કરણી સેના અને બીજી ક્ષત્રિય સંગઠનો સાથે અમે બધા ભેગા મળીને આવનારી ફિલ્મ ડિસેમ્બરમાં જે સંજય લીલા ભણસાલીની ફિલ્મ છે એમાં પદ્માવતી ફિલ્મો જે કાલ્પનિક કથા બનાવીને જે ક્ષત્રિયો અને પૂર્વ હિન્દુ સમાજનું જે અપમાન કરી અને ફિલ્મ બતાવવામાં આવી રહી છે એનો અમે સખ્ત રીતે વિરોધ કરીએ છીએ અને એને આગલી પણ પિક્ચરો બનાવેલી છે. રામલીલા છે, પછી જોધા અકબર્સમાં એમને ભૂલો કરીએ અને પિક્ચર બોલાવ્યું છે. આ વખતે અમે જો ફિલ્મ રિલીઝ થશે તો સંજય લીલા ભણસાલીને અમે એ કહેવા માગીએ તું હવે પોતાની લીલા બંધ કરી નાખીશ તો અને આ વખતે આજે અમે કલેક્ટર સાહેબને અમારા બધાને ભેગા મળીને નિવેદન આપેલું છે કે આપ ઉચ્ચ શિક્ષાએ રજૂઆત કરો અને ફિલ્મ બાબતે જો સાચી હોય તો અમારી જે કહાની બનેલી છે સત્ય હકીકત ઇતિહાસ એ બતાવો, અમને કંઈ વધો નથી પણ જો તમે ખોટું બતાવશો તો આ વર્ષે અમે નહીં સહી કરી લઈએ. છેલ્લે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે બંને ધાતુઓના ભાવમાં સામાન્ય વધારો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 150 રૂપિયા વધીને 30,750 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 150 રૂપિયા વધીને 40,800 રૂપિયા રહ્યો હતો. રૂપાનો ભાવ પણ આજે 150 રૂપિયા વધીને 40,600 રૂપિયા રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. દિવાળીના તહેવારો દરમિયાન ચીજઝડપની ઘટનાઓને અંજામ આપતા શખ્સો ઉપર પોલીસ રાખશે બાજ નજર. મુસાફરોના ધસારાને પહોંચી વળવા એસટી નિગમના પાલનપુર વિભાગ દ્વારા વધારાના બસ રૂટો દોડાવવાનું આયોજન. ઇકબાલગઢમાં માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરી વતનમાં ભાગી જવાની કોશિશ કરતા પ્રપ્રાંતીય શખ્સને ગણતરીના કલાકોમાં જ ઝડપી લેવાયો. થરાદનો વીજકર્મી નર્મદા કેનાલમાંથી મૃત હાલતમાં મળતા ચકચાર. ધાનેરામાં ખાલી બારદાનની દુકાન આગમાં લપેટાતા મચી દોડધામ. શોર્ટ સર્કિટના લીધે લાગેલી આગમાં ખાલી બારદાનનો જથ્થો બળીને રાખ થઈ જતા દુકાન માલિકને 5-1 લાખનું નુકસાન. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના રજમદારોએ કાયમી કરવાની માંગ સાથે મામલતદારને આપ્યું આવેદનપત્ર. સંજય લીલા ભણસાળીની આગામી ફિલ્મ પદ્માવતીમાં ઇતિહાસ સાથે ચેડા થયાના આક્ષેપો સાથે ફિલ્મની રજૂઆત અટકાવવા કલેક્ટર કચેરીમાં કરાઈ રજૂઆત. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.